नमस्कार विद्यार्थी मित्रों, धोरण दस तेनु चेप्टर नंबर आठ कुदरती संसाधनों छे एना विषे आपणे चर्चा करवानी छे। अगाउ आपणे एक थी सात चेप्टर जे छे एना विडियो यूट्यूब चेनल में मुकेला छे, तो जेने आ लेक्चर न जोया होय एने एक वखत जोई लेवा। अहीं आपणे वात करीए छीए के कुदरती संसाधनों, पहेला तो आपणने कुदरती अने कृत्रिम एना विषे क्यांक ने क्यांक सांभळेलुं ज होय, तो એનો પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ। કુદરતી એટલે શું અને કૃત્રિમ એટલે શું? કુદરતી એટલે કે આપણને પર્યાવરણમાંથી મળી આવે છે એને શું કહેવાય છે? કુદરતી। અને કૃત્રિમ એટલે કે માણસ દ્વારા કોઈ વસ્તુ બનાવવામાં આવે તો તેને શું કહેવાય છે? કૃત્રિમ કહેવાય છે। હું તમને એક ઉદાહરણ આપું કે કુદરતી સંસાધનોમાં આપણે સૂર્ય છે એને ગણી શકીએ કે સૂર્ય જે છે એ આપણને ઉર્જા આપે છે। સૂર્ય છે એ ઉર્જાનો અખૂટ ભંડાર છે એવું આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય, પણ અત્યાર સુધી એટલે કે આપણે નૂતન જે આપણે કહીએ છીએ હાલના સમય સુધી આપણને આ ઉર્જાનો ઉપયોગ કેવી રીતના કરવો એ ખબર હતી નહીં। તો આપણે આ જે કુદરતી સંસાધનોમાં સૂર્ય જે છે એનો ઉપયોગ નહોતા કરી શકતા, ત્યારે આપણે સોલાર કુકર છે, સોલાર હીટર છે, આવી બધી વસ્તુનું સંશોધન કર્યું, એટલે કે માણસ દ્વારા આવી બધી વસ્તુ બનાવવામાં આવી, તો આપણને ખ્યાલ આવ્યો હવે તો આપણે સૂર્યની મદદથી કેટલી બધી વીજળી જે છે એ પણ ઉત્પન્ન કરી શકીએ છીએ। તો માણસે શું કર્યું? પોતાની બુદ્ધિ વાપરી, પોતાની બુદ્ધિ વાપરી અને આવા સૂર્ય એક જ નહીં, આપણે પવનચક્કીનું ઉદાહરણ લઈએ તો પવનચક્કી પણ ઉર્જા મેળવવા માટેનું એક સાધન છે। પાણી છે તો પાણી દ્વારા પણ ટર્બાઇન ચલાવીને આપણે ઉર્જા મેળવી શકીએ છીએ। તો આવા બધા સાધનો જે છે એ આવા બધા સાધનો અથવા તો એને સંસાધનો તરીકે પણ ઓળખાય છે, એ કેવા છે? કુદરતી સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે। ખાલી આવા સૂર્ય કે બીજા અલગ અલગ આવા ઉર્જાના સ્ત્રોત જ નહીં, પણ આપણે જમીનમાંથી મળી આવતા કેટલાક પેટ્રોલિયમ પદાર્થ જે છે એને પણ આપણે સંસાધનોના ક્ષેત્રમાં આપણે ઉમેરી શકીએ છીએ, જેના વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરશું। તો અહીંયા સંસાધનો છે એ શું છે? તો કે સંસાધનો દ્વારા માનવીની જરૂરિયાતો જે છે એ થોડા ઘણા અંશે પૂરી સંતોષી શકાય છે। ત્યારબાદ વાત કરીએ આપણે કે કુદરતમાં હજારો તત્વ જે છે એ તત્વોને આપણે સંસાધન કહી શકીએ નહીં, આપણે હજારો તત્વો પડેલા છે પણ તેને સંસાધનો કહી શકીએ નહીં। આ તત્વો જ્યારે સંસાધનો ત્યારે જ કહેવાય કે જ્યારે માનવી તેના જ્ઞાન અને કૌશલનો ઉપયોગ કરી અને એનો આપણે અલગ જગ્યાએ અથવા તો આપણા ફાયદા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ। મેં તમને હમણાં જ કીધું કે સૂર્ય છે એ સૂર્ય તો આપણે આજથી 2000 વર્ષ પહેલા અથવા તો 500 વર્ષ પહેલા ત્યારે પણ સૂર્ય હતો, ત્યારે પણ બધાને ખબર હતી કે સૂર્યથી કંઈક ઉર્જા છે એ મળે છે અથવા તો સૂર્ય આપણા શરીર માટે કંઈક ઉર્જા પૂરી પાડે છે, પણ આપણે આ ઉર્જાનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરી શકતા નહોતા, તો આપણે એને સંસાધન ન ગણી શકીએ। પણ પછી શું થયું? તો કે સૂર્ય છે એ ઉર્જાનો આપણે અલગ અલગ સોલાર વોટર હીટર છે કે સૂર્ય કુકર છે કે એમાં આપણે રાંધવામાં, પાણી ગરમ કરવામાં અથવા તો અલગ અલગ ઉર્જા મેળવવા માટે આપણે એનો ઉપયોગ કરવા માંડ્યા। માટે શું થઈ ગયું? તો કે સૂર્ય જે હતો એ પહેલાના સમયમાં સંસાધન તરીકે ઉપયોગમાં નહોતા લેતા, હવે આપણે એને સંસાધન તરીકે ઉપયોગમાં લઈએ છીએ। જેમ કે બીજું ઉદાહરણ તમને પેટ્રોલિયમનું આપું, તો પેટ્રોલિયમ છે એ જ્યાં સુધી જમીનમાં પડેલું છે ત્યાં સુધી સંસાધન નથી, પણ એ જમીનમાં પડેલું પેટ્રોલ છે એનો આપણે રિફાઇનરી દ્વારા પેટ્રોલિયમ પદાર્થ અથવા તો પેટ્રોલિયમ જે મળી આવે આપણને એનું આપણે પેટ્રોલ બનાવીએ, ડીઝલ બનાવીએ, પછી જો એનો ઉપયોગ કરીએ તો એ સંસાધન તરીકે ઓળખાય। તો આપણે કહીએ કે માનવી જે છે આશ્રિત અથવા તો નિર્ભય હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાત જે છે એ જરૂરિયાત પૂરી થતી હોય, તો પોતાના શારીરિક કે બૌદ્ધિક ક્ષમતાથી મનુષ્ય જે છે એ સંસાધનોનો ઉપયોગ કરી શકે છે। તો આ વસ્તુ જે છે એ વસ્તુ જે છે એને સંસાધન તરીકે ઉપયોગમાં આવી શકે। અહીંયા પણ એક ઉદાહરણ પણ આપેલું છે મેં તમને કીધું એ પ્રમાણે કે જમીનમાં દટાયેલા ખનીજો માનવીને જાણકારી હતી નહીં, તો આ સંસાધનો ન હતા, એટલે કે આપણે એમ કહીએ અત્યારે પેટ્રોલિયમ પદાર્થ આપણને જમીનમાંથી મળે જ છે, પણ પહેલાંય મળતા જ હતા,
પણ ત્યારે માનવી જે છે એને એ ખ્યાલ નતો કે આનો આપણે આવી રીતના ઉપયોગ કરી શકીએ છીએ, માટે એ સમયે એ સંસાધનો ન હતા, પણ પછી ધીમે ધીમે કરતા માણસને તેની ઉપયોગીતા ખ્યાલ આવવા માંડી. ખનન કે જેવી એવી પ્રવૃત્તિઓ જે છે એ વિકસાવવામાં આવી. ખનન કરવું એટલે શું? તો કે જમીન જે છે એ જમીનને ખોદી અને એમાં કંઈક ને કંઈક એનો ઉપયોગ જે છે એ યોગ્ય રીતે કરી એને આપણે ખનન પ્રવૃત્તિ કહી શકીએ. તો ત્યારે જે છે એ ખનન પ્રકૃતિ દ્વારા આવી જે વસ્તુ પેટ્રોલિયમ પદાર્થો છે એ પેટ્રોલિયમ પદાર્થને લેવા માંડી. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે. સંસાધનો એટલે શું? કે સંસાધનો એટલે માણસ જે છે એ પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. તો અહીંયા કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેય જે છે એ પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધનો બને છે. ત્રણ આપણે શબ્દ યાદ રાખવાને આપણને ખાસ પૂછી શકે. કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયનું સંયોજન, ત્રણેયનું સંયોજન છે એ સંસાધન તરીકે ઉપયોગમાં લાગી શકે. ત્યારબાદ વાત કરીએ સંસાધનોનો ઉપયોગ. માણસ જે છે એ દરેક તબક્કે કોઈક ને કોઈક જે છે એ ભૂમિકા ભજવે છે, અથવા તો ગમે રીતે એ સંસાધનોનો ઉપયોગ કરે છે. અને અહીંયા આપણે જોઈએ કે ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિથી તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે. આપણે ખેતી લાયક જમીન જે છે એમાં આપણે અનાજની વાવણી કરીએ છીએ તો પણ એને આપણે સંસાધન તરીકે ગણી શકીએ. આમ તમે જોવા જાઓ તો કેટલા બધા જંગલો હશે, પણ આ જંગલોનો જો આપણે ઉપયોગ જ ન કરીએ તો એને સંસાધન કહી શકીએ નહીં. ત્યારબાદ વાત કરીએ આપણે સંસાધનોનો અલગ અલગ રીતે ઉપયોગ. આમ તો આપણે જોતા જ ખ્યાલ આવી જાય કે સંસાધનોનો ઉપયોગ જે છે આપણે ઘણી રીતના કરીએ છીએ. અત્યારે પેટ્રોલિયમ પદાર્થો છે, પછી ખેતી કરીએ છીએ, તો આવી આપણે અલગ અલગ ઘણી બધી જગ્યાએ સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા શરૂઆત કરીએ પહેલા સંસાધનોનો ઉપયોગ ખોરાક તરીકે. તો આપણે ખેતીની જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં આપણને ફળો મળી રહે છે, પછી અલગ અલગ શાકભાજી મળી રહે છે. તો આવા બધા જે આપણને અલગ અલગ પદાર્થો મળી જાય છે એને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ સંસાધનોમાં પ્રાણી જે છે, પાલતુ પ્રાણીઓનો જે સમાવેશ થાય છે. આ પાલતુ પ્રાણીઓમાં ગાય છે, ભેંસ છે, એના આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ દૂધની અલગ અલગ બનાવટો બનાવીએ છીએ. પછી માંસ છે, જળાશયોમાંથી માછલા છે, આ બધાનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મધમાખી છે, એના મધપૂડામાંથી મધ વગેરે આપણે વસ્તુ લઈએ છીએ, મધની અલગ અલગ ખાદ્ય ચીજો આપણે બનાવીએ છીએ. તો આવી ખાદ્ય સામગ્રી જે છે એનો આપણે ખોરાક તરીકે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ સંસાધનોનો કાચા માલ તરીકે ઉપયોગ. આમ તમે કાચો માલ જોવા જાઓ તો પહેલાં વહેલું તમને મગજમાં એક જ ઉદાહરણ આવે કે લાકડું જે છે એ આપણને જંગલમાંથી મળી આવે છે, તો એ કાચા માલ તરીકે કામ કરે છે. તો અહીંયા અલગ અલગ ચીજો ખેતી ઉપલબ્ધ જે છે એના માટે આપણે કાચા માલ તરીકે આપણે કહી શકીએ. પછી પાલતુ પશુઓ જે છે એ પાલતુ પશુઓમાં ઘેટા જે છે, ઘેટામાંથી આપણને ઊન મળે છે, તો ઊન છે. પછી ચામડું છે, તો ચામડાની વિવિધ અલગ અલગ વસ્તુઓ, પટ્ટા ને એવું બનાવી શકીએ આપણે. પછી માંસ છે, એની અલગ અલગ વસ્તુ બનાવી શકે ખોરાક તરીકે. પછી ખનિજ અયસ્ક, આપણને લોહ તત્વ ને એ બધું આપણને જમીનમાંથી મળી જાય છે, તો એની આપણે વિવિધ અલગ અલગ વસ્તુઓ બનાવી શકીએ છીએ. તો આવી બધી વસ્તુઓ જે છે એ કાચા માલ તરીકેનું કામ કરે છે. ત્યારબાદ વાત કરીએ સંસાધનોના શક્તિ સંસાધનો. સંસાધનોમાં આપણે સમાવેશ કરવાનો છે શક્તિ સંસાધનોનો. હમણાં કીધું એ પ્રમાણે કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, આ બધાનો આપણે કેના તરીકે ઉપયોગ કરીએ છીએ? ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. હાલ તો આપણે જે ઉપયોગ કરીએ છીએ વધારે પડતો, અને ભવિષ્યમાં આપણે એવું પણ સાંભળેલું હોય કે જમીનમાંથી આવા પેટ્રોલિયમ પદાર્થો 20-30 વર્ષના સમયગાળા દરમિયાન જો ઉપયોગ વધતો જશે તો એ સંસાધનો ખૂટી જશે. એવું તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે પેટ્રોલિયમ પદાર્થ જે છે એ ખૂટી જશે, તો ત્યારે આપણા માટે શું કામ કરશે, અથવા તો ક્યાં ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે એનો ઉપયોગ કરી શકશું? તો સૂર્ય છે, પવન છે, સમુદ્ર મોજા છે, ભરતી ઓટ છે, આ પણ આપણને ઉર્જા આપવાના અલગ અલગ સંસાધનો છે. તો આ સંસાધનોમાં વાત કરીએ છીએ આપણે એના પ્રકાર. આ વાત કરીએ આપણે શું, તો કે ક્યાંથી આપણને મળી આવે છે, આપણે સંસાધનોનો ઉપયોગ જે છે એ આપણે કયો કયો કરીએ છીએ. હવે વાત કરવાની છે સંસાધનોના પ્રકાર વિશે.
तो एमा शुं आवशे? तो के एमा आवशे मालिकीना आधार। कोई व्यक्तिगत मालिक होय तो मालिक जे छे, धारो के हुं तमने एम कहुं के कोई एक व्यक्ति पासे खेतर छे, 5 वीघा के 10 वीघा खेतर छे, तो ए खेतर नो मालिक थई गयो। मालिक थई गयो तो ए पोतानी जमीन मां कोई वस्तु उगाड़शे तो ए वस्तु नो हकदारी पोते ज बनशे। तो आपणे एम कही शकीए के आने शुं कहेवाय छे, संसाधनो, मालिकीना आधारे आपणे एना संसाधनोनो प्रकार कही शकीए। पछी बीजी वात करीए आपणे पुनः प्राप्यताना आधारे। पुनः प्राप्यता एटले शुं? एटले के केटलाक स्त्रोत एवा छे के जे फरी पाछा मळी रहे। एटले शुं? तो के सूर्य जे छे पाछो बीजे दिवसे उगवानो ज छे, एटले आपणे एनो उपयोग जे छे ई वर्षोना वर्षो सुधी करशुं तो पण कोई दिवस खाली थाशे नहीं। पछी पुनः प्राप्य, एने शुं कहे? पुनः प्राप्य, जो के आपणे एना विशे वधारे चर्चा करशुं। पुनः अप्राप्य એટલે શું? તો કે હમણાં જ મેં તમને કીધું કોલસો છે, એ ધારો કે જો ભવિષ્યમાં ખૂટી જાય તો કોલસો જે છે એ કેવો કહેવાશે? તો કે પુનઃ અપ્રાપ્ય। તો પુનઃ પ્રાપ્યતાને આધારે અને વિતરણ ક્ષેત્રને આધારે એટલે શું? તો કે તમે જાણવા મળશે કે અમુક અમુક જગ્યાએ અમુક અમુક પ્રકારની જમીન જ જોવા મળે છે। આપણે એમ કહે કે પેટ્રોલિયમ, તો તમારા ગામમાંથી પેટ્રોલિયમ મળતું હોય એવી શક્યતા જે છે બહુ ઓછી હોય છે, કારણ કે ગુજરાતમાં એટલા બધા પેટ્રોલિયમ પદાર્થો છે એ મળી આવતા નથી, બહુ ઓછી જગ્યાએથી મળી। આમ ભારતની વાત કરીએ તો અલગ અલગ ઝારખંડ કે એવા પ્રદેશોમાંથી આપણને પેટ્રોલિયમ પદાર્થો મળી આવે, કોલસો મળી આવે છે। તો વિસ્તાર, વિતરણ ક્ષેત્ર એટલે કે બધી જગ્યાએ બધા સંસાધનો મળી આવતા નથી, એનું વિતરણ છે અલગ અલગ જગ્યાએ થયેલું છે, તો એના આધારે પણ એના પ્રકાર પાડી શકીએ છીએ। તો શરૂઆત કરીએ પહેલા માલિકીની દ્રષ્ટિએ। માલિકીની દ્રષ્ટિ એટલે શું? તો કે કોણી માલિક છે? ધારો કે વ્યક્તિગત સંસાધન એટલે જે તે વ્યક્તિ જે છે અથવા તો કોઈ પરિવાર છે એ કોઈ કોઈ માલિક હોય, કોઈ એક જમીનનો માલિક હોય, એને શું કહેવાય છે? વ્યક્તિગત સંસાધન કહેવાય છે। જેમ કે આપણે ઉદાહરણ આપીએ, જમીન અથવા તો મકાન, એવા બધા ઉદાહરણ જે છે, કોઈની પોતાની ઓફિસ હોય કે કોમ્પ્લેક્સ હોય, તો એ બધા શું થઈ ગયા? વ્યક્તિગત સંસાધન થઈ ગયા, કે માલિકે પોતે ખરીદેલા છે। ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય સંસાધન એટલે શું? કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ। આપણે અલગ અલગ બગીચામાં કે ત્યાં જઈએ તો આપણે શું કહી શકીએ કે એ, ધારો કે ભારત દેશમાં ગુજરાત અને ગુજરાતમાં કોઈ ગામ હોય તો એ ગામની સાર્વજનિક સંપત્તિ છે, તો એમાં પણ કહી શકીએ આપણે। પછી આપણે એના ઉદાહરણ તરીકે શું આપી શકીએ? તો કે લશ્કર છે, લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે, તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર, બે દેશ એકબીજા સાથે વેપાર કરતા હોય તો ઈ જે સંસાધનો અથવા તો ઈ જે સંપત્તિ છે એને શું કહેવાય છે? રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે। પછી વાત કરીએ આપણે વૈશ્વિક સંસાધન, તો વૈશ્વિક સંસાધનમાં સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો માનવ કલ્યાણમાં ઉપયોગ થતો હોય। તમે એક વસ્તુ વિચારેલી હોય કે અમુક એવા દેશ છે, અમુક એવા ખંડ છે, એન્ટાર્ટિકા ખંડ જે છે એ, પછી આપણે એન્ટાર્ટિકા ખંડ જે છે એ કોઈની માલિકી નથી ધરાવતું, પણ એના આ જે ખંડ જે છે ને એમાં ઘણા બધા દેશો છે એ પોતાના રિસર્ચ માટે જાય, શું કામ એને? કારણ કે એ દેશમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે પણ તાપમાન છે -55 ડિગ્રી જેટલું હોય, એનાથી પણ ઓછું હોઈ શકે, તો આવા જગ્યાએ કોઈ માણસનું રહેવું જે છે એ શક્ય છે નહીં, પણ ઘણા બધા વૈજ્ઞાનિકો છે એ રિસર્ચ કરવા માટે આવા ખંડમાં જાય છે, તો એ વિશ્વના કલ્યાણ માટે આ જગ્યાએ જાય છે, માટે આપણે એમ કહી શકીએ કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહકારી માલિકીના, સહિયારી માલિકીના સંસાધનો તરીકે ઓળખી શકીએ। તો આવા કોઈ પણ પ્રદેશ હોય, આપણે એમ કહીએ ચંદ્ર, તો ચંદ્ર તો કાંઈ કોઈની માલિકીનો હોતો નથી, પણ કોઈને રિસર્ચ કરવા જવું હોય તો અમેરિકા છે, ભારત દેશ છે અથવા તો ચીન છે, એ બધા ત્યાં ચંદ્ર ઉપર જઈ અને પોતે રિસર્ચ કરે છે, તો આપણે એમ કહી શકીએ કે એને શું કહેવાય છે? વૈશ્વિક સંસાધન કહેવાય છે। ફરી એક વખત, વ્યક્તિગત સંસાધન, એમાં પોતે વ્યક્તિ પોતે માલિક હોય છે। રાષ્ટ્રીય સંસાધન એટલે કે કોઈ રાષ્ટ્ર, ભારત દેશ છે, તો ભારતમાં અલગ અલગ જગ્યાએથી પેટ્રોલિયમ પદાર્થ મળી આવે, તો પેટ્રોલિયમ પદાર્થ મળી આવતો હોય તો ભારત છે એ જેનો માલિક થશે, ભારતના જે વડાપ્રધાન અથવા તો જે તે દેશના સર્વોચ્ચ વડા હોય એ જ પ્રોપર્ટીના માલિક થશે। પછી વૈશ્વિક સંસાધન એટલે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું
કે વિશ્વના કલ્યાણ માટે કંઈક ને કંઈક જગ્યાનો ઉપયોગ કરવાનો એને શું કહેવાય છે વૈશ્વિક સંસાધન. ત્યારબાદ વિતરણ ક્ષેત્રને આધારે, તો વિતરણ ક્ષેત્રને આધારે કેવી રીતના ભાગ પાડી શકીએ આપણે? તો સર્વસુલભ સંસાધન, હું તમને એમ કહું ઓક્સિજન છે, તો ઓક્સિજન તો તમને વિશ્વમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો વધારે કે ઓછા પ્રમાણમાં તમને ઓક્સિજન છે, નાઇટ્રોજન છે એ તો મળી જ રહેવાનો છે, કારણ કે એ બધી જગ્યાએ આપણને મળી રહે છે. તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જે છે એ જે છે એ કેવા છે? સર્વસુલભ. એટલે શું? તો કે બધી જગ્યાએ મળી રહે એવા. પછી સામાન્ય સુલભ એટલે શું? તો કે સામાન્ય રીતે આપણને જગ્યાએ જોવા મળે છે. અમુક આપણે બધા દેશની વાત કરીએ તો ત્યાં જમીન તો હોવાની જ છે, પછી ભૂમિ હોય, જમીન હોય, પછી જળ હોય, ગૌચર જમીન હોય, તો આવી બધી જમીન તો આપણને જોવા મળવાની જ છે. તો સામાન્ય રીતે આપણને જોવા મળે તો બધી જગ્યાની વાત કરીએ, એમાં ઓક્સિજન વાયુ વાત કરી તો એ તો બધે મળી જવાનું છે. સામાન્ય રીતની વાત કરીએ તો જમીન આવે, જળ આવે, જળ છે એ બધી જગ્યાએ ન હોય પણ અમુક અમુક જગ્યાએ થોડાક થોડાક અંતરે તો હોવાનું જ છે, તો એને આપણે શું કહી શકીએ? સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે વિરલ સંસાધન એટલે શું? તો કે વિરલ એટલે કે મર્યાદિત, કે એના પ્રાપ્તિ સ્થાનો કેવા છે? મર્યાદિત હોય તેવા ખનીજો છે એને આપણે કેમાં આપણે ઉમેરી શકીએ? તો એને કહેવાય છે વિરલ સંસાધન. તો કોલસો છે, પેટ્રોલિયમ છે, કે તાંબુ, સોનું, યુરેનિયમ, આવો જથ્થો જે છે જો આપણે વધારે ને વધારે ખનન કરતા રહેશું તો આવા બધા સંસાધનો છે એ એક ટાઈમે ખાલી થઈ જશે, તો એને શું કહેવાય છે? વિરલ સંસાધન. અને ત્યારબાદ વાત કરીએ આપણે એકલ સંસાધન એટલે કે એવી વસ્તુઓ અથવા તો એવા પદાર્થો કે જે દુનિયામાં આપણને ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. જેવા કે અમેરિકાની નજીક, અમેરિકા ખંડ જે છે, ઉત્તર અમેરિકા ખંડ, એની નજીક આવેલું છે ગ્રીનલેન્ડ. આ ગ્રીનલેન્ડમાંથી આપણને ક્રાયોલાઇટ ખનીજ મળી રહે છે. તો તમે વિશ્વના આટલા બધા દેશો જોવો તો આટલા બધા દેશોમાંથી માત્ર ગ્રીનલેન્ડમાંથી જ આપણને ક્રાયોલાઇટ મળી આવે છે. તો એને શું કહેવાય છે? એકલ સંસાધન. એટલે કે માણસ જે છે એને ત્યાં ડિપેન્ડેન્ટ અથવા તો એના ઉપર આપણે નિર્ભર રહેવું પડે કોઈને ક્રાયોલાઇટ જોતું હોય તો. તો આ રીતે આપણે એના કોષ્ટક દ્વારા સંસાધનોના આપણે પ્રકાર જોયા. તો અહીંયા વાત કરીએ, અન્ય રીતે જો આપણે વિભાગો પાડીએ તો નવીનીકરણ અને અનવીનીકરણ એટલે કે શું? કે કેટલાક સંસાધનો જે છે એ પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો તે અખૂટ છે. જેમ કે જંગલો છે, સૂર્યપ્રકાશ છે, પશુ પક્ષીઓ છે, આ વગેરે જે છે એને શું કહેવાય છે? નવીનીકરણ સંસાધનો કહેવાય છે. એટલે કે પોતાનો કામ જે છે, પોતાનું કાર્ય જે છે એ કાર્ય ચોક્કસ સમય માટે એ કરે જ છે. સૂર્યપ્રકાશ છે એ આપણને દર ઉનાળામાં વધારેમાં વધારે પ્રમાણમાં મળી રહે છે. પછી જંગલો જે છે એ પણ ચોમાસાની ઋતુમાં જંગલો ભર્યા ભર્યા રહે છે, તો આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એને શું કહેવાય છે? નવીનીકરણ સંસાધનો કહેવાય છે. અને ત્યારબાદ વાત કરીએ આપણે અનવીનીકરણ સંસાધનો કે જેનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, તેને શું કહેવાય છે? અનવીનીકરણ. આપણે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય વિશે વાત કરી હતી, એને પણ આમાં સમાવેશ કરી શકીએ. સૂર્યપ્રકાશ છે, જંગલો છે, એ બધા પુનઃ પ્રાપ્ય છે. ત્યારબાદ વાત કરીએ આપણે પેટ્રોલિયમ. પેટ્રોલિયમ છે, ખનિજ કોલસો છે, પેટ્રોલિયમ કુદરતી વાયુઓ છે, આ બધી વસ્તુઓ છે એને શું કહેવાય છે? પુનઃ અપ્રાપ્ય અથવા તો અનવીનીકરણ સંસાધનો તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે સંસાધનોનું આયોજન. સંસાધનોનું આયોજન કેવી રીતના કરવું? એ માનવીની જરૂરિયાત છે એ કેવી છે? અમર્યાદિત છે. તમે સામાન્ય રીતે સાંભળતા હોય તો અમુક વિસ્તાર છે આખો જંગલ વિસ્તાર હોય પણ માણસ જે છે એ માણસ પોતાના સ્વાર્થ માટે લાકડા છે અથવા તો ફળ ફળાદી છે એ સ્વાર્થ માટે પોતે આવા જંગલો છે એને કેટલું વધારે પ્રમાણમાં કાપી નાખે છે, ખૂબ જ વધારે નુકસાન પહોંચાડે છે. તો એનું કારણ શું છે? તો કે માણસની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે, એની કોઈ મર્યાદા જ નથી. પણ કુદરતી સંસાધનો કેવા છે? એ મર્યાદિત છે. એટલે કે જંગલ વિસ્તાર છે આપણે ધીમે ધીમે કરતા જો નાનો બનાવતા જઈએ તો એનો
ક્રોધ જે છે એ એક સમયે ખૂટી જાય છે. તો છેલ્લા 100 વર્ષની જો વાત કરીએ આપણે તો વિજ્ઞાન અને ટેકનોલોજી એ ક્ષેત્રે એવો અસાધારણ વિકાસ થયો છે. હવે જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતો જશે એમ એમ શું થશે તો કે એ કુદરતી સંસાધનો છે એનું વધુ ને વધુ નુકસાન પહોંચાડશે. તો આવા જે તકનીકી ક્ષેત્ર અથવા તો વિજ્ઞાન ક્ષેત્રે જેમ જેમ વિકાસ થયો છે તેમ તેમ ભયંકર વસ્તી વિસ્ફોટ સંસાધનોનો ખૂબ જ વધારે વપરાશ કરે છે. એટલે કે વસ્તી જે છે એ વસ્તી જેમ જેમ વધશે એમ એમ આમ આપણે એક ઉદાહરણ આપીએ સામાન્ય રીતે કે ધારો કે વસ્તીનો વધારો થાય. ભારતમાં પહેલા શરૂઆતમાં ધારો કે 50 કરોડ વસ્તી હોય, એ 50 કરોડની વસ્તી એક અબજ જેટલી પહોંચી જાય અથવા તો 100 કરોડ સુધીની વસ્તી પહોંચી જાય તો હવે એને શું જોશે તો કે રહેવા માટે જમીન જોશે. પછી અલગ અલગ કુદરતી સંસાધનો કૃત્રિમ સંસાધનોનો ઉપયોગ કરવો પડશે. તો જેમ જેમ માણસની વસ્તી વધતી જાય છે એમ એમ શું થાય છે તો કે એમ એમ આવા સંસાધનો છે એ સંસાધનોનો ઉપયોગ વધતો જાય છે. પણ આપણે અગાઉ જ કીધું કે સંસાધનો કેવા છે, મર્યાદિત છે. તો અહીંયા આપણે વાત કરીએ કે આવી પરિસ્થિતિ છે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં શું કરવું પડશે તો કે માઠા પરિણામો ભોગવવા પડશે. માટે આવા સંસાધનો છે એનું આપણે યોગ્ય રીતે આયોજન કરવું પડશે અને યોગ્ય રીતે સંરક્ષણ કરવું પડશે. એનું ઉદાહરણ તમને આપું તો આપણે જો પેટ્રોલિયમનો ઉપયોગ કરી અને વીજળી ઉત્પન્ન કરતા હોય, પેટ્રોલિયમ પદાર્થનો ઉપયોગ કરી અને વીજળી ઉત્પન્ન કરતા હોય તો પેટ્રોલિયમ પદાર્થ છે એ તો કેવો છે તો એ છે એ પુનઃ અપ્રાપ્ય છે અથવા તો અનવીનીકરણીય આપણે પદાર્થ કહી શકીએ. ત્યારે સૂર્ય છે એ કેવો છે, નવીનીકરણીય છે અથવા તો પુનઃ પ્રાપ્ય છે. તો સૂર્યનો ઉપયોગ કરીને જો આપણે વીજળી ઉત્પન્ન કરીએ તો આપણે ખૂબ જ લાંબા સમય સુધી આવા ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આવી જે કારણ છે અથવા તો આવું કોઈ તકનીક છે, આવી તકનીક જો આપણે વધારે ને વધારે ઉપયોગ કરશું તો માણસ માટે એ ફાયદાકારક નીવડશે. અહીંયા વાત કરીએ આપણે ભવિષ્યની પેઢી જે છે એનું જો આપણે સંરક્ષણ કરવું હોય તો આપણા સૌની શું ફરજ છે, આપણે બને એટલો સંસાધનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય હાવ ઝીણી ઝીણી વસ્તુ જે છે એ પણ જો આપણે આજથી પાલન કરવા માંડશું તો આવા સંસાધનો ભવિષ્ય માટે પણ આપણને મળી રહે. એટલે શું તો કે વીજળી છે એનો ઉપયોગ ન કરવો, વધારે પડતો આપણે બહાર જતા હોય તો આપણે લાઇટ પંખા બધું બંધ કરી દેવું. પછી તો કે ટીવી જે છે એ ટીવીની સ્વિચ ચાલુ હોય, આપણે ટીવી આમ તો રિમોટથી બંધ કરી દઈએ પણ સ્વિચ ચાલુ હોય તો પણ ધીમે ધીમે કરતા એનો પાવર ખર્ચ થતો હોય તો એ પણ આપણે ચાપ બંધ કરી દેવી જોઈએ. તો આવી રીતના આપણા ઝીણી ઝીણી વસ્તુ જો આપણે પાલન કરશું તો આપણે સંસાધનોનો ભવિષ્યમાં પણ ઉપયોગ કરી શકશું. એટલે કે આપણી પેઢી પણ આવા સંસાધનોનો ઉપયોગ કરી શકશે. તો આવા સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ છે સંસાધનોની અછત સાથે જોડાયેલો એક સંબંધ છે. એટલે કે શું કે વર્તમાનમાં આપણે હાલના સમયમાં જે રીતના દોહન થઈ રહ્યું છે તે પ્રકારે જો સંસાધનોનું આડેધડ દોહન, એટલે શું તો કે જો આપણે એનો આડેધડ વપરાશ કરતા રહેશું તો ભવિષ્યમાં શું થશે તો આવા સંસાધનો છે એ કેવું થઈ જશે, એક પ્રકારે સપનવત થઈ જશે. એટલે કે એક પ્રકારે સપનું થઈ જશે કે આવી વસ્તુ આપણને જોવા મળતી હતી. તો આપણે શું કીધું એ પ્રમાણે કે એનો વિવેકપૂર્વક ઉપયોગ, આપણે ઘરની બહાર જતા હોય તો લાઇટ પંખા બંધ કરી દેવા જોઈએ અથવા તો કોઈ નકામી વસ્તુ હોય ઘરમાં ચાલુ હોય તો એને આપણે બંધ કરી દેવી જોઈએ. પછી તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતોમાં સૌથી વધારે ધ્યાન દેવું જોઈએ. જેમ કે સૂર્યપ્રકાશ, તો સૂર્યપ્રકાશ જે છે એ તો વારંવાર પુનઃ પ્રાપ્ય છે, તેનો ઉપયોગ આપણે વધારી અને વધારે ને વધારે એમાંથી આપણે અલગ અલગ સંસાધનો બનાવવા જોઈએ. તો સંસાધનોનું આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતોની ચર્ચા કરી આપણે તો સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એકમ ગણી તેનો ઉપયોગમાં લેવાયેલા હજુ મણ વપરાયેલા સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ. એટલે શું તો કે ધારો કે કોઈ એક દેશ છે, ઈરાન દેશમાંથી આપણને પેટ્રોલિયમ પદાર્થ મળી રહે તો પહેલા તો આપણે એ જોવું પડશે કે આવા પ્રદેશમાં ઈરાનમાંથી આપણને મળી રહેતું હોય પેટ્રોલિયમ તો એ કેટલા પ્રમાણમાં મળી રહે, હજી આપણે કેટલા વર્ષો સુધી આ પ્રદેશમાંથી પેટ્રોલિયમ પદાર્થ મળી રહેશે. તો એની પહેલા તો જાણકારી જે છે એ જાણકારી મેળવવી જોઈએ.
એ સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે, એટલે કે અનવીનીકરણીય છે. આપણે પેટ્રોલિયમ, કોલસોની બધી વાત કરી, એ જે છે એ મર્યાદિત છે. એને વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. આમ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે આપણે જૂની ગાડી થઈ જાય તો એ સૌથી વધારે પેટ્રોલનો ઉપયોગ કરે, એટલે કે સૌથી વધારે પેટ્રોલ ખાય, તો આપણે શું કરવું જોઈએ? તો કે આવી જે ગાડી છે એ ગાડીની જગ્યાએ નવી કોઈ ગાડી છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેને લીધે શું થાય કે જેને લીધે પેટ્રોલ જે છે એ પેટ્રોલ ઓછું ખાશે અને આપણે વધારે ને વધારે બચત છે એ સંસાધનોની બચત છે એ કરી શકીએ. પછી તો કે જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણે અમુક સંસાધનો છે એ સંસાધનોની માત્રા વધારી શકીએ, એટલે કે હું એમ કહું કે ધારો કે ધોધ પડતો હોય તો ત્યાં ટર્બાઇન છે, એક ટર્બાઇનથી આપણે અમુક પ્રકારે વીજળી ઉત્પન્ન કરતા હોય, ત્યાં આપણે વધારે ટર્બાઇન રાખી અને ખૂબ જ વધારે પ્રમાણમાં જો આપણે વીજળી ઉત્પન્ન કરી શકતા હોય તો આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે ખૂબ જ વધારે ઓછા વસ્તુઓમાં ખૂબ જ વધારે આપણે ઉપયોગ કરી શકીએ એવો આપણે ઉર્જા મેળવી જોઈએ. ત્યારબાદ જે સંસાધનો વર્તમાનમાં સોંઘા છે કે સહેજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે તેની ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. એનું ઉદાહરણ તમને આપું, આ બધી વસ્તુ એવી છે કે જો તમને ઉદાહરણ નહીં આપીએ તો તમને એના વિશે કાંઈ ખ્યાલ આવશે નહીં. જેમ કે હું તમને એમ કહું યુરેનિયમ, તો યુરેનિયમ એવી વસ્તુ છે કે જેમાંથી તમે બહુ જ વધારે પ્રમાણમાં તમે ઉર્જા મેળવી શકો, પણ યુરેનિયમ જે છે એ યુરેનિયમનો જથ્થો ખૂબ જ મર્યાદિત છે. આમ તો 4-5 જ દેશ એવા છે કે જેમાંથી આપણને યુરેનિયમ મળી આવે, તો આપણે એનો ખૂબ જ ઓછી માત્રામાં અને વૈજ્ઞાનિક ઢબે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનોની જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા, વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા અને લાંબા ગાળે ફાયદાકારક નીકળે એવો પ્રયત્ન આપણે કરી શકીએ. જે આપણે હમણાં ચર્ચા કરી એ જ પ્રમાણે સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાર્ય જે છે એ કાર્ય અમલી કરાવવું જોઈએ. એટલે કે કોઈ વ્યક્તિ છે એ સંસાધનોનો બગાડ કરતું હોય તો એને થોડીક સજા પણ ફટકારી શકાય, એટલે કે જે તે તંત્ર છે એ તંત્રએ સજાગ થઈ અને પોતે આવા સંસાધનોનું રક્ષણ કરવું જોઈએ અને નાગરિકોને સંસાધનોના વિવેકપૂર્વક ઉપયોગ જે છે એ બાબતે જોડાયેલી તમામ બાબત છે એ અંગે જન જાગૃતિ કેળવણી આપવી જોઈએ. એટલે કે અલગ અલગ આપણે ઘણી વખત માઇકમાં પણ અમુક વસ્તુ બોલતા સાંભળતા હોય કે આપણે પાણી છે અથવા તો બીજા કોઈ પણ અલગ અલગ સંસાધનો છે એને વેડફવા ન જોઈએ, એવા પણ ઘણા બધા જગ્યાએ પોસ્ટર પણ લગાડેલા હોય, તો આવી રીતના જન જાગૃતિ દ્વારા પણ આપણે સંસાધનોની બચત છે એ કરી શકીએ છીએ. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. ત્યારબાદ જમીન નિર્માણ અને જમીન પ્રકાર વિશે આપણે ચર્ચા કરશું. આ ચેપ્ટર છે અમુક લિમિટ સુધી નાનું છે, તો આપણે 2 લેક્ચરમાં જ આખે આખું ચેપ્ટર છે એ પૂરું કરી નાખશું. આભાર.